नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો આજની વાત। ભારતમાં અકસ્માતના કેસો વધુ જોવા મળી રહ્યા છે, કારણ કે ભારતમાં સાધનની સંખ્યા વધતી જોવા મળી રહી છે, જેથી અકસ્માતના બનાવ પણ વધી રહ્યા છે, જેમાં અનેક લોકોના મૃત્યુ થતા હોય છે અને અમુક તો એવા અકસ્માતના બનાવ બનતા હોય છે કે જેના દ્રશ્યો કોઈને પણ વિચલિત કરી દે તેવા હોય છે। અને આવો જ એક અકસ્માત રાજસ્થાનના બાડમેર જોધપુર હાઈવે પર થયો છે, જે આ રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે રાજસ્થાનના બાડમેર જોધપુર હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચેની ભયંકર ટક્કર થઈ છે। અને અકસ્માતના કારણે બસ અને ટ્રેલરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી, જેમાં આશરે 12 લોકો જીવતા સળગી જતા તેમના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે। કારણ કે એવું કહેવાઈ રહ્યું છે કે ટેન્કર સાથે અથડાયા બાદ બસમાં આગ લાગી હતી અને મુસાફરોને બહાર નીકળવાની તક મળી ન હતી, જેથી આ કાળમુખી આગમાં જીવતા જ તેઓ ભૂંજાઈ ગયા હતા, જેના અમુક દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેને જોઈને આ અકસ્માત કેટલો ભયંકર હતો તેનો અંદાજો લગાવ્યો શકાય છે। તહેવાર અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે બસ બાલોતરાથી જોધપુર તરફ જઈ રહી હતી અને આ દરમિયાન ભાંડિયાવાસ ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં બસમાં ભીષણ આગ લાગી હતી। તો આ બસમાં 25 લોકો સવાર હોવાની વાત જાણવા મળી રહી છે અને આ બસમાં સવાર કેટલાક લોકો બસના કાચ તોડીને નીચે નીકળી ગયા હતા, જે બાદમાં અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને 10 લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા, જ્યારે આશરે 12 જેટલા લોકો અકસ્માતમાં આગમાં પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। અને અકસ્માત થવાના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો, તેમજ અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। તો મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બસમાં સવારે એક મુસાફરે જણાવ્યું હતું કે બસ 9:55 બાલાતોરાથી જવા રવાના થઈ ગઈ હતી અને આ દરમિયાન સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા એક ટ્રેલર બસને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી અને આગ એટલી ભયંકર હતી કે થોડી જ મિનિટોમાં આગે આખી બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી અને આગમાં બળીને બસ ખાક થઈ ગઈ હતી। જો કે આ દુર્ઘટનામાં બસમાંથી 10 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, તેમજ અકસ્માત બાબતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે દુઃખ વ્યક્ત કર્યું હતું। તેમણે જણાવ્યું કે બાડમેરમાં સર્જાયેલ દુર્ઘટના બાબતે જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાતચીત કરીને તેમને રાહત અને બચાવ કાર્યો બાબતના નિર્દેશ આપવામાં આવ્યા છે અને સાથે જ તેમણે જણાવ્યું છે કે ઘાયલોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।